72મા પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી પ્રસંગે પાટણ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન મંત્રી શ્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. દેશના 72મા પ્રજાસત્તાક દિનની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાટણ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન મંત્રી શ્રી વાસણભાઈ આહિરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ ગૌરવ પર્વની ઉજવણી કરાઈ હતી. મંત્રીશ્રીએ જણાવ્યું કે ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે વિશિષ્ટ અને બેજોડ ભારતીય સંવિધાનની રચના કરીને દેશની એકતા, અખંડિતતા, સપ્રભુતા અને વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે, જેના પરિણામે આજે આપણે સૌ આઝાદ ભારતમાં વિકાસના મીઠા ફળ આરોગી શકીએ છીએ. પાટણના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમનું સંયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતા. પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ વિભાગની વિવિધ પ્લાટૂન્સ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ ઉપરાંત અશ્વદળના જવાનોએ સાહસભર્યા કરતબો સાથે પ્રેક્ષકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સન્માનિત કરાયા. રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓ તથા પરેડમાં શ્રેષ્ઠ દેખાવ બદલ પ્લાટૂન કમાન્ડર્સને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીકે પારેખ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બીકે જોશી તથા મદદનીશ કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીગણ, કર્મચારીગણ, શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન દ્વારા ઉપસ્થિત સૌએ લોકશાહીના આ મહાપર્વને ઉજાગર કર્યો હતો. આ વેળાએ આઝાદીની લડાઈમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનારા પાટણ જિલ્લાના તથા દેશના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરી મંત્રી શ્રી વાસણભાઈ આહિરે સમારોહની પૂર્ણાહુતિ બાદ વૃક્ષારોપણ કર્યું હતું. રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ.